બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આજે વ્યાજખોરોનો ત્રાસને લઈને ધાનેરા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ કોઈ પણ બનાવ ન બને તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ધાનેરા આવી પહોંચ્યા છે અને ધાનેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બે દિવસ અગાઉ વ્યાજખોર અસમો દ્વારા એક વ્યક્તિને દુકાનમાં બંધક બનાવીને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેને તેના ઘરે પ્રત્યાઘાત સમગ્ર ધાનેરામાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે વિવિધ સેવા સંગઠનો દ્વારા ધાનેરા પ્રાંત અધિકારી તેમજ પોલીસને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ માંગ કરી હતી. સાથે સાથે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે પ્રાંત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને બેઠક બાદ ધાનેરા બંધ ના રાખવાનો નિર્ણય લેવાયો હતો. આજે વેપારી દ્વારા સ્વેચ્છાએ ધાનેરાને સ્વયંભૂ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આજે સમગ્ર ધાનેરા બંધ છે ત્યારે કોઈપણ અણબનાવ ન બને તે માટે થરાદ DYSP બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ધાનેરા આવી પહોંચ્યા છે અને સમગ્ર ધાનેરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને કડક કાર્યવાહી કરવા માટેની ખાતરી પણ આપવામાં આવી છે અને અન્ય કોઈ વ્યાજખોરો જો લોકોને હેરાન કરશે તો તેવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા અત્યારે તો ધાનેરા પોલીસે 5 લોકોની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમ છતાં પણ ધાનેરામાં વેપારીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ રહે છે ધાનેરા વિસ્તારના લોકો વ્યાજખોરોના ત્રાસમાંથી ક્યારે મુક્ત બને છે. સુરેશ ગલચર, ZSTV, ધાનેરા. છવ્વીસ તારીખે જે ગુનો દાખલ થયો છે મની લેન્ડિંગ એક્ટમાં, જેમાં 5 નામચોગા રૂપી હતા અને 3 અજાણ્યા ઇસમો હતા, એ જ દિવસે પોલીસે ગુનો દાખલ કરીને અને તાત્કાલિક સાંજે જ બધાને પકડી લીધા હતા. એના પછી અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે અને સતત 2-3 દિવસથી પોલીસ તમામ પબ્લિકને એ જ અપીલ કરે છે કે બીજા પણ કોઈ એવા ભોગ બનનાર હોય તો એ સામેથી પોલીસનો સંપર્ક કરે અને એમની પણ ફરિયાદ લેવામાં આવશે. આજે મેં વિઝિટ કરી છે એટલે 2 ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા છે અને એકની ફરિયાદ ઓલરેડી દાખલ થઈ ગઈ છે અને બીજાની તજવીજ ચાલુ છે. એટલે આજે બીજી 2 FIR મની લેન્ડર્સ વિરુદ્ધ થશે. હા, તમામની અટકાયત કરવામાં આવશે અને ગુના પણ વધે છે અને એમાં જેટલા કોમન આરોપી નીકળશે એ લોકો ઉપર કડકમાં કડક અમે અટકાયતી પગલાં પણ